नमस्कार मित्रों मित्रों आपणे चैप्टर नंबर 8 ना प्रथम भाग में चालू भूतकाळ एनी वाक्य रचनाओ हकार नकार अने प्रश्नार्थ जोई छे। ए वाक्य रचनाओने आपणे केवी रीते एना प्रश्नो बनाववामां आवे छे, केवी रीते एना जवाब आपवामां आवे छे एना विशे चर्चा करी हती। ए नॉन WH क्वेश्चन्स हता। अत्यारे आपणे चालू भूतकाळमां WH क्वेश्चन्स ए केवी रीते बनाववामां आवे छे अने ए WH क्वेश्चन्स ना ए केवी रीते जवाब ए लखवामां आवे छे एना विशे आपणे अत्यारे वात करवाना छीए। तो मित्रों एमां आपणे जे उदाहरण आपेला छे ग्रामर बुक नी अंदर ए आपणे उदाहरणोने जोईए तो एमां आपणे सौथी पहेलुं चालू भूतकाळना प्रश्न अने उत्तर चालू भूतकाळमां प्रश्न अने उत्तर ए केवी रीते ए लखवामां आवे छे तो एमां सौथी पहेलुं आपणने उदाहरण तरीके आपवामां आवेलुं छे Who was shouting in the class? Shouting in the class. मित्रों हू साथे हमेशा जेवी रीते चालू वर्तमान कालमां इज नो उपयोग थाय छे एवी रीते चालू भूतकाळमां आपणे हू साथे हमेशा वोज नो उपयोग करशुं। जवाबमां वाक्यना कर्ता छे એ એકવચનમાં હશે તો આપણે વોઝ નો ઉપયોગ જ કરશું અને જો જવાબમાં વાક્યનો કર્તા છે એ બહુવચનમાં આવે તો ત્યાં આપણે વોઝ છે એનું રૂપાંતર એ વેર એમાં એ કરવાનું રહે છે। આ વસ્તુ જ્યારે આપણે ચાલુ વર્તમાનકાળ એ સમજ્યા છીએ તો એ વખતે પણ આપણે આ બાબતની એ ચર્ચા કરી છે। અત્યારે ચાલુ ભૂતકાળમાં પણ આપણે એ બાબતને એ યાદ રાખવાનો છે કે વર્તમાનકાળમાં ચાલુ વર્તમાનકાળમાં જ્યારે હું સાથે આપણે પ્રશ્ન બનાવીએ છીએ ત્યારે આપણે જ્યારે પ્રશ્ન પૂછીએ છીએ ત્યારે આપણને ખબર નથી હોતી કે વાક્યના કર્તા એટલે કે જે જવાબ આવશે એ વાક્યનો કર્તા એકવચનમાં રહેશે અથવા તો વાક્યનો કર્તા જે છે એ બહુવચન બનશે, બરાબર ને? કર્તા જાણવા માટે થઈને આપણે હુંથી એ પ્રશ્ન બનાવીએ છીએ। તો અહીંયા આપણે આ વસ્તુને એ ખાસ એ ધ્યાનમાં લેશું કે હુંથી જ્યારે ચાલુ ભૂતકાળમાં આપણે પ્રશ્ન બનાવશું તો એની સાથે સહાયકારક તરીકે ક્યારે આપણે વેર શબ્દનો ઉપયોગ નહીં કરીએ, આપણે એની સાથે હું શબ્દનો ઉપયોગ કરશું। આપણને અહીંયા જવાબમાં જે આપેલું છે એમાં બંને પ્રકારે જવાબ છે, એકવચનમાં પણ છે અને બહુવચનમાં પણ છે। તો તમે જુઓ તો પહેલો જવાબ છે અંકિત વોઝ શાઉટિંગ ઇન ધ ક્લાસ, અંકિત વોઝ શાઉટિંગ ઇન ધ ક્લાસ। અહીંયા તમે જુઓ તો વાક્યનો જે કર્તા છે બરાબર એ અંકિત છે એટલે કે એક વચનમાં રહ્યો છે, અહીંયા વાક્યનો કર્તા જે છે એ અંકિત છે, ત્રીજો પુરુષ એક વચન છે અને એટલા માટે થઈને આપણે હું સાથે વાપરવામાં આવેલું એક વચનનું સ્વરૂપ એટલે કે વોઝ જે છે એ જ રાખ્યું છે જે આપણને પ્રશ્નમાં આપવામાં આવેલું છે। પણ જેવી રીતે બીજો જવાબ આપણને આપેલો છે કે જો વાક્યનો કર્તા બહુવચન હોય જેમ કે બીજો જવાબ છે ધ બોયઝ વેર શાઉટિંગ, ધ બોયઝ વેર શાઉટિંગ ઇન ધ ક્લાસ। તમે અહીંયા જુઓ તો વાક્યનો કર્તા આ વાક્યની અંદર બહુવચનમાં છે એટલે કે ધ બોયઝ, બહુવચનમાં વાક્યનો કર્તા છે અને એટલા માટે થઈને અહીંયા આપણે વેર શબ્દનો ઉપયોગ કર્યો છે। આ વાક્યમાં કર્તા એકવચનમાં છે એટલા માટે થઈને આપણે વોઝનો ઉપયોગ કર્યો છે। પણ જ્યારે આપણે આનો પ્રશ્ન બનાવીએ છીએ બરાબર ચાલુ ભૂતકાળની અંદર જ્યારે આપણે હું વડે પ્રશ્ન બનાવશું તો ત્યાં આપણે એક વસ્તુનું ધ્યાન રાખશું કે હું સાથે હંમેશા આપણે વોઝનો જ ઉપયોગ કરશું। આ સિવાયના જેટલા WH છે કે જેનાથી આપણે WH ક્વેશ્ચન્સ બનાવીએ તો ત્યાં વાક્યના કર્તાને ધ્યાનમાં રાખશું કારણ કે ત્યાં વાક્યનો કર્તા આપણને આપેલો જ હશે
वाक्य नो कर्ता एकवचन में छे तो आपणे वोज नो उपयोग करशु, वाक्य नो कर्ता बहुवचन में छे तो त्यां आपणे वेर शब्द छे एनो ए उपयोग करशु। जेम के अहींया उदाहरण नंबर 2 आपेलुं छे, व्हाट वोज पूजा ड्रॉइंग, उदाहरण नंबर छे व्हाट वोज पूजा ड्रॉइंग, बराबर। उदाहरण नंबर 2 आपने कई आ रीते આપેલું છે, व्हाट वोज पूजा ड्रॉइंग। जो અહીંયા પૂજા છે વાક્યનો કર્તા ત્રીજો પુરુષ એકવચન છે અને એટલા માટે થઈને આપણે અહીંયા વોઝ શબ્દનો ઉપયોગ કર્યો, પણ માનો કે પૂજા નામ આપેલું છે એના બદલે ગર્લ્સ શબ્દ લખાયેલો હોય, બરાબર ને। આપણે હમણાં એ પ્રકારનું ઉદાહરણ જોઈએ એટલે તમને એ વસ્તુનો ખ્યાલ આવી જશે, આપણે આ ઉદાહરણને પહેલા સમજી લઈએ। તો અહીંયા આપણે શબ્દ વાક્ય આપેલું છે વોટ વોઝ પૂજા ડ્રોઈંગ, ત્રીજો પુરુષ એકવચન છે એટલા માટે થઈને વોઝ શબ્દનો ઉપયોગ કરવામાં આવેલો છે। આ વાક્યનો જવાબ જ્યારે આપણે લખીએ ત્યારે જવાબ બનશે જે આપણે આપેલો છે, જવાબ જોઈએ, પૂજા વોઝ ડ્રોઈંગ અ રંગોલી, જવાબ છે પૂજા વોઝ ડ્રોઈંગ અ રંગોલી। પણ હવે જે મેં વાત કરી તમને, માનો કે વાક્યનો કર્તા પૂજા નથી, બરાબર, એને બદલે ગર્લ્સ આપેલું છે, બરાબર। આપણે ઉદાહરણ નંબર 3 તરીકે એ લઈએ, વોટ વેર ધ ગર્લ્સ ડ્રોઈંગ, બરાબર। માનો કે આ પ્રકારે વાક્યનો કર્તા પૂજા ની બદલે ગર્લ્સ આપણે એવો શબ્દ છે કે જ્યારે મૂકી દીધી તો વાક્યનો કર્તા આ વાક્યમાં એકવચન છે, આ વાક્યમાં બહુવચન બની ગયો, બરાબર ને। તો અહીંયા આપણે વોટ સાથે વોઝ ના બદલે વેર નો ઉપયોગ કરવો પડે, કારણ કે અહીંયા વાપરવામાં આવતું સહાયકારક ક્રિયાપદ એ હંમેશા કર્તાને અનુસરે છે, બરાબર ને। આપણે અહીંયા એક પ્રકારનું ઉદાહરણ જે છે એ આપેલું નથી, એટલા માટે સમજૂતી માટે થઈને મેં આ ઉદાહરણ જે છે એક્સ્ટ્રા લખાવ્યું છે। આપણે આ પૂજા શબ્દ છે કે જે અહીંયા ત્રીજો પુરુષ એકવચન છે એટલા માટે થઈને મેં વોઝ આપ્યું, બરાબર ને। પણ માનો કે એના બદલે બહુવચનમાં છે, ધ ગર્લ્સ એવો શબ્દ છે અથવા ધ બોયઝ એવો શબ્દ છે અથવા તો કોઈ સર્વનામ આપેલું છે, ધ્યેય આપેલું છે અથવા તો યુ આપેલું છે, બરાબર, તો એવી જગ્યા ઉપર આપણે વોટ ની સાથે વેર શબ્દ જે છે એનો ઉપયોગ કરશું, જવાબ સેમ લખશે। આપણે અહીંયા પૂજા લખેલું છે, અહીંયા વોઝ લખેલું છે, આ વાક્યની અંદર જ્યારે આપણે જવાબ લખશું ત્યારે ધ ગર્લ્સ અને વેર લખશું, બરાબર। અહીંયા જેવી રીતે પૂજા સાથે વોઝ શબ્દનો ઉપયોગ થયો છે એવી રીતે આ વાક્યનો જવાબ બનશે ધ ગર્લ્સ વેર ડ્રોઈંગ અ રંગોલી, બરાબર છે। તો આ પ્રકારે એ વાક્ય છે એનો એ જવાબ એ આપણે લખશું। ત્યાર પછી જે આપણને આપેલું છે એ ઉદાહરણને આપણે સમજીએ, આપણે ક્રમ એક એક્સ્ટ્રા એ રાખવો પડશે, કારણ કે અહીંયા આપણે આને ત્રીજા નંબરનો ક્રમ એ આપી દીધેલો છે, બરાબર છે। ત્યાર પછી અહીંયા જે આપેલું વાક્ય નંબર 3 છે, બરાબર, કે જે આપણા ક્રમની અંદર 4 થાય છે, વેર વેર ધ ચિલ્ડ્રન સિટિંગ, વેર વેર ધ ચિલ્ડ્રન સિટિંગ, બરાબર છે। વાક્યનો કર્તા બહુવચનમાં છે એટલા માટે અહીંયા વેર નો યુઝ થયો છે। માનો કે આ વાક્યના કર્તામાં ચિલ્ડ્રન ની બદલે ચાઇલ્ડ હોય, બરાબર, તો અહીંયા વોઝ નો ઉપયોગ થાય, જેવી રીતે અગાઉના વાક્યમાં એક વચન નું આપણે બહુવચન કીધું એમ આ વાક્યમાં બહુવચન છે તો એનું રૂપાંતર આપણે એક વચનમાં તે કરી શકીએ છીએ। તો અહીંયા આપણને જવાબ આપેલો છે ધ ચિલ્ડ્રન વેર સિટિંગ ઇન ધ હોલ, ધ ચિલ્ડ્રન વેર સિટિંગ ઇન ધ હોલ, બરાબર છે। વાક્યનો કર્તા બહુવચનમાં છે માટે આપણે વેર નો ઉપયોગ કર્યો,
સિટિંગ એ મૂળ ક્રિયાપદ છે કે જેને આપણે આઈએનજી લગાડેલું છે, સીટ નું આઈએનજી, સિટિંગ ભૂતમાં વર્તમાન કૃતંતનું સ્વરૂપ બની ગયું. ઇન ધ હોલ એ જગ્યા છે, વેરથી પ્રશ્ન જયારે પૂછવામાં આવે બરાબર ને, તો આપણે સ્થળ એ જાણી શકીએ છીએ, જગ્યા જે છે એ એની મદદથી જાણી શકીએ છીએ. ત્યાર પછી મિત્રો આપણને આપવામાં આવેલું છે ઉદાહરણ નંબર એ જોઈએ તો ઉદાહરણ નંબર 4, વેન વોઝ માલા સ્ટડીંગ. વેન જે પ્રશ્ન પૂછીએ ત્યારે આપણે સમય, વેન વોઝ માલા સ્ટડીંગ બરાબર, વેન વોઝ માલા સ્ટડીંગ. માલા એક વચનમાં છે, ત્રીજો પુરુષ એક વચન માટે અહીંયા વોઝ નો ઉપયોગ થયો છે. જો બહુવચનમાં હોય બરાબર, કારણ કે માલા શબ્દ લખેલો છે એની બદલે ધ સ્ટુડન્ટ એવો શબ્દ લખાયેલો હોય તો અહીંયા આપણે વોઝ જે છે એની બદલે વેર એ શબ્દનો ઉપયોગ કરીએ. આપણને અહીંયા જવાબ આપેલો છે માલા વોઝ સ્ટડી ઇન ધ આફ્ટરનૂન. માલા વોઝ સ્ટડી ઇન ધ આફ્ટરનૂન બરાબર. માનો કે આ જ વાક્ય ને આપણે બહુવચનમાં ફેરવીએ બરાબર, તો અહીંયા માલા શબ્દ છે એની બદલે આપણે ધ સ્ટુડન્ટ્સ એવો શબ્દ મૂકવો છે. તો વેન વેર ધ સ્ટુડન્ટ્સ સ્ટડીંગ બરાબર, વિદ્યાર્થીઓ ક્યારે અભ્યાસ કરી રહ્યા હતા. તો અહીંયા જે જવાબ આપેલો છે ઇન ધ આફ્ટરનૂન એ પણ આપણે જવાબ તરીકે લઈ શકીએ, ઇન ધ મોર્નિંગ એવા પ્રકારનો જવાબ લઈ શકીએ, ઇન ધ ઇવનિંગ એ પ્રકારનો જવાબ જે છે એ પણ અહીંયા લઈ શકીએ. ટૂંકમાં જ્યારે વેન થી એ આપણને પ્રશ્ન પૂછવામાં આવે તો આપણે ત્યાં સમયનો ઉલ્લેખ એ કરવો એ જરૂરી છે, કારણ કે વેન થી સમય જાણવા માટે થઈ અને પ્રશ્ન જે છે એ બનાવવામાં આવતો હોય છે, પૂછવામાં આવતો હોય છે બરાબર. અહીંયા ક્યારે વેન શબ્દનો ગુજરાતી અર્થ એ આપણે અહીંયા ક્યારે, જેવી રીતે અહીંયા વેર શબ્દ છે તો વેર શબ્દથી જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે છે તો વેર શબ્દનો જવાબ એ હંમેશા સ્થળ બરાબર, જગ્યા એ દર્શાવવા માટે થઈ અને કરવામાં આવતો હોય છે. તો એવી જ રીતે વેન શબ્દ છે એ સમય દર્શાવે છે. આ વાક્ય પ્રશ્ન જે આપણને આપેલું છે એનો આપણે આન્સર લખીએ તો ધ સ્ટુડન્ટ્સ વેર સ્ટડી ઇન ધ આફ્ટરનૂન બરાબર છે. ધ સ્ટુડન્ટ્સ વેર સ્ટડી ઇન ધ આફ્ટરનૂન. ત્યાર પછી આપણે ઉદાહરણનું જે વાક્ય આપવામાં આવેલું છે એ વાક્યને આપણે સમજીએ તો વાક્ય છે વિચ મૂવી વેર યુ વોચિંગ. વિચ મૂવી વેર યુ વોચિંગ, તમે કઈ ફિલ્મ જોઈ રહ્યા હતા અથવા તો તું કઈ ફિલ્મ જોઈ રહ્યો હતો બરાબર. તો અહીંયા કઈ ફિલ્મ કઈ મૂવી એનું નામ આપવાનું છે બરાબર. તો અહીંયા આપણે જવાબ લખી શકીએ જેમ આમાં આપેલો છે, વી આર વોચિંગ અ ગુજરાતી મૂવી. વી આર વોચિંગ અ ગુજરાતી મૂવી, અમે ગુજરાતી ફિલ્મ જોઈ રહ્યા હતા. અહીંયા યુથી પ્રશ્ન પૂછાયેલો છે એટલે અહીંયા આપણે બહુવચનનો જવાબ આપ્યો વી થી બરાબર, પણ યુ જે છે એ બીજા પુરુષ એકવચન અને બહુવચન બંને માટે થઈને એ યુ નો ઉપયોગ કરવામાં આવે છે પ્રશ્ન પૂછવા માટે થઈને. તો માનો કે આ વાક્ય અહીંયા આપણે એને બહુવચનના આધારે એ જવાબ લખેલો છે, પણ માનો કે આ વાક્ય કોઈ એક જ વ્યક્તિને એટલે કે મને એકને જ પૂછાયો છે બરાબર. તો અહીંયા હું વી શબ્દ છે એને સ્થાન પર રિપ્લેસ કરી અને ત્યાં હું આઈ નો ઉપયોગ કરીશ. જો હું ત્યાં આઈ નો ઉપયોગ કરીશ બરાબર,
सॉरी मारे अहीं भूल थी आ शब्द लखायो छे अहीं आपणे वेर नो उपयोग करवो पड़शे बराबर वी आर वॉचिंग नहीं पण वी वेर वॉचिंग बराबर तो हूँ आगे करतो हतो के यू जे छे ते एक वचन में पण वपराय छे ने बहुवचन में पण वपराय छे तो ज्यारे कोई एक ज व्यक्ति ने ए प्रश्न पूछायो छे मानो के मात्र मने ज ए प्रश्न पूछायो छे के तमे क्यों फिल्म जोई रह्या हता तो त्या हूँ वी शब्द छे एना स्थान पर आई नो उपयोग करीश जो हूँ आई नो उपयोग करीश तो अहींया जे आपणे वेर शब्द नो उपयोग करेलो छे एना बदले हूँ आई साथे वोज नो उपयोग करीश बराबर तो अहींया विच मूवी यू वेर यू वॉचिंग एवो प्रश्न के ज्यारे पूछवामां आवे त्यारे जो हूँ आई थी जवाब लखू तो आ रीते जवाब बने आई वोज वॉचिंग अ गुजराती मूवी बराबर जेवी रीते अहींया बहुवचन थी जवाब लीधो छे वी वेर वॉचिंग बराबर कारण के अहींया आपणे वाक्यना कर्ता जे छे ने बहुवचन प्रमाणे लीधो अंग्रेजी भाषा नी अंदर यू थी ज्यारे प्रश्न पूछवामां आवे तो एनो जवाब बराबर ज्यारे यू थी प्रश्न पूछाय एटले स्वाभाविक वस्तु छे के प्रश्न पूछनार छे ई सामेनी व्यक्ति पासे थी ए जवाब छे ए मेळवानी अपेक्षा राखती होय छे तो जवाब में तमे एक वचन नो करता जे छे एने पण मूकी शको छो अने बहुवचन नो करता छे एनो पण ए तमे उपयोग ए करी शकता होय छे बराबर छे त्यार पछी आपणे जोईए तो सौथी छेलू ए जे आपणे उदाहरण आपवामां आवेलू छे How much milk was he drinking? How much milk was he drinking? બરાબર છે તે કેટલું દૂધ પી રહ્યો હતો બરાબર છે तो अहीं आपणे जवाब में आपेलो छे ही वोज ड्रिंकिंग थ्री ग्लासीस ऑफ मिल्क ही वोज ड्रिंकिंग थ्री ग्लासीस ऑफ मिल्क बराबर ते त्रण ग्लास दूध पी रह्यो हतो बराबर छे तो मित्रों अहीं आपणे चालू भूतकाळ मां डब्ल्यू एच क्वेश्चन्स ए केवी रीते बनावामां आवे छे अने ए डब्ल्यू एच क्वेश्चन्स ना ए जवाबो ए केवी रीते आपवामां आवे छे तमे चालू वर्तमान काळ ने अने चालू भूतकाळ ने जो बंने काळ ने ए ध्यानमां राखशो बंने काळ नी जो वाक्य रचनाओ जे छे એને એ જો તમે સરખાવશો તો આપણે એ વસ્તુનો એક ખાસ એ માર્ક કરીશું અથવા તો એ વસ્તુ આપણા ખાસ ધ્યાનમાં આવશે કે ચાલુ વર્તમાન કાળમાં ટુ બી ક્રિયાપદના વર્તમાન કાળના રૂપ જે છે એ યુઝ કરવામાં આવે છે એટલે કે એમ ઇઝ અથવા તો આરનો ઉપયોગ થાય છે જ્યારે ચાલુ ભૂતકાળની અંદર ટુ બી ક્રિયાપદના ભૂતકાળના રૂપ એટલે કે વોઝ અથવા તો વેર નો ઉપયોગ તે કરવામાં આવે છે આ માત્ર એક તફાવત નથી આ તફાવત ઉપરાંત એક બીજો અને ખૂબ જ મહત્વનો તફાવત એ થઈ જાય છે કે વાક્યનો કાળ તમે ટુ બી ક્રિયાપદના વર્તમાનની બદલે જો ટુ બી ક્રિયાપદના ભૂતકાળના સ્વરૂપો વાપરો છો ઘણી બધી વખત વિદ્યાર્થીઓ કહેતા હોય છે હવે ઇઝની બદલે વોઝ લખી નાખ્યો છે કે વોઝની બદલે ઇઝ લખી નાખ્યો છે તો એનાથી શું તફાવત આવે પણ મિત્રો એ એક શબ્દના કારણે થઈને આખા વાક્યનો જે અર્થ છે ને એ બદલી જાય છે બરાબર જેમ કે અહીંયા માનો કે મેં હી વોઝ ડ્રિંકિંગ શબ્દ લખેલો છે એની બદલે માનો કે હું વોઝ જે છે એની બદલે ઇઝ શબ્દ લખી નાખું બરાબર તો મને પ્રશ્ન જે છે એ પૂછવામાં આવેલો છે ભૂતકાળમાં બરાબર ને વાક્યની અંદર મને જે પ્રશ્ન પૂછવામાં આવેલો છે એ પ્રશ્નનો કાળ ભૂતકાળ છે અને હું જે જવાબ આપું છું એ જવાબનો કાળ કેવો બની જાય છે વર્તમાન કાળ બની જાય છે તો એનો અર્થ એવો થયો કે માત્ર આ એક શબ્દ ખોટો છે એવું ન કહી શકીએ બરાબર ને માત્ર આ એક શબ્દ ખોટો છે એવું ન કહી શકીએ પણ આ આખું વાક્ય જ ખોટું થઈ ગયું
કારણ કે મને જે કાળમાં પ્રશ્ન પૂછવામાં આવેલો હતો એના બદલે મેં કાળ બદલી અને એનો જવાબ લખ્યો છે, એટલા માટે થઈને મારું આખું વાક્ય જે છે તે ખોટું થઈ જાય છે. તો અહીંયા આ વસ્તુને આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે, કારણ કે ચાલુ વર્તમાનમાં અને ચાલુ ભૂતકાળમાં આવી ભૂલ એ ઘણી બધી વખત એ થઈ જતી જોવા મળતી હોય છે. તો આપણે પ્રશ્નને વ્યવસ્થિત રીતે વાંચીએ ત્યારે એનો કાળ એ વોઝ વેર આપેલા છે તો એ ભૂતકાળ છે, એમ ઇઝ કે આર આપેલા છે તો એ વર્તમાન કાળ છે, એ બાબતને એ ખાસ એ આપણે નજરમાં લઈશું. તો મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 5 જે છે એનો પાર્ટ 3 એ જોઈશું, કે જેની અંદર આપણે આ જે એક્સરસાઇઝ આપવામાં આવેલી છે આ ચેપ્ટરને રિલેટેડ એ એક્સરસાઇઝનું એ સોલ્યુશન આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર પૂર્ણ કરીશું.